नमस्कार विद्यार्थी मित्रों, नियमन पत्र में फेरफार। अपने नियमन पत्र संबंधी अलग अलग बाबतों अभ्यास अगाउ जोई गया। जेवी रीते आवेदन पत्र में फेरफार करी शकाय तेवी ज रीते अहीं नियमन पत्र में फेरफार संबंधी बाबतों अभ्यास आपणे करवानो छे। हवे मुख्य बाबत ए छे कि ज्यारे आपने आवेदन पत्र में फेरफार करवो होतो त्यारे कायदानी अटपटी जोगवायो नुं पालन करी अने नियमन पत्र सॉरी आवेदन पत्र में फेरफार करी शकता हता। अहीं पण नियमन पत्र में फेरफार संबंधी बाबतोनो अभ्यास आपणे करवानो छे। कंपनी धारा अनुसार कंपनी में जो खानगी कंपनी नू जाहिर कंपनी में रूपांतरण करवू एटले के खानगी कंपनी ने जाहिर कंपनी बनावी होय अथवा तो जाहिर कंपनी ने खानगी कंपनी में रूपांतर करवू होय, जो आवा प्रकारनो फेरफार करवो होय तो खास ठराव पसार करवो पड़े अने ट्रिब्युनलनी मंजूरी लेवी पड़े। चलो अहीं बराबर ध्यान राखिए कि कंपनीना स्वरूप में फेरफार करवो होय एटले के खानगी कंपनी नू जाहिर कंपनी अने जाहिर कंपनी नू खानगी कंपनी में रूपांतर करवू होय तो कंपनी खास ठराव पसार करवो पड़शे अने ट्रिब्युनलनी मंजूरी लेवी पड़े। खास ठराव एटले ए बाबत पर 75% सभ्योनी सहमति होवी जोईए। जाहिर कंपनी नू खानगी कंपनी में रूपांतरण थाय तो आवो फेरफार ट्रिब्युनलनी मंजूरी पछी ज अमलमां आवशे। जो खानगी कंपनी ने जाहिर कंपनी में सॉरी जाहिर कंपनी नू खानगी कंपनी में रूपांतरण थाय तो आवो फेरफार ट्रिब्युनलनी मंजूरी पछी ज मान्य गणवामां आवशे अमलमां आवशे। बीजू, आवा प्रकारनो फेरफार आवेदन पत्र में समावेल शरतोने आधीन छे। जो कंपनीना आवेदन पत्र में रूपांतरण संबंधी शरतो दर्शावेली हशे तो आवो फेरफार नियमन पत्र में करी शकशे। चोक्कस बराबर याद राखशुं कि खानगी कंपनीनू जाहिर कंपनी में अने जाहिर कंपनीनू खानगी कंपनी में रूपांतरण करवा माटे खास ठराव पसार करवो पड़े अने ट्रिब्युनलनी मंजूरी लेवी पड़े। ट्रिब्युनलनी मंजूरी पछी आवो फेरफार मान्य गणाशे અને આવેદનપત્રની શરતોને આધારે આવા પ્રકારનો ફેરફાર કરી શકશે। કંપની ધારા અનુસાર કોઈ ખાનગી કંપની પોતાના આર્ટિકલ્સમાં આર્ટિકલ્સ એટલે નિયમનપત્રમાં એવી રીતે ફેરફાર કરે કે જેથી ખાનગી કંપનીના નિયમનપત્રમાં સમાવેલ મર્યાદાઓ કે નિયંત્રણો નીકળી જાય તો તે તારીખથી ખાનગી કંપની તરીકે તેનો અંત આવે છે। ચાલો, ખાનગી કંપની પોતાના નિયમનપત્રમાં કંઈ એવો ફેરફાર કરે કે ખાનગી કંપનીએ પોતાના નિયમનપત્રમાં સમાવેલ મર્યાદાઓ કે નિયંત્રણો નીકળી જાય તો તે તારીખથી ખાનગી કંપની તરીકે તેના અંત આવે છે। આપણે નિયમનપત્રમાં સમાવવામાં આવ સોરી નિયમનપત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ જ્યારે ભણતા હતા ત્યારે જોયું હતું કે ખાનગી કંપનીએ પોતાના નિયમનપત્રમાં વિશેષ જોગવાઈઓ કરવી પડે, એમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રાખે, શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવે, શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ ન આપી શકે, આવી સ્પેશિયલ જોગવાઈઓ એ પોતાના નિયમનપત્રમાં કરે છે। હવે અહીં આર્ટિકલ્સમાં કોઈ એવો ફેરફાર કરે કે જેના કારણે પોતાના નિયમનપત્રમાં સમાવેલ મર્યાદાઓ કે નિયંત્રણો નીકળી જાય તો એ તારીખથી ખાનગી કંપની તરીકે તેનો અંત આવે છે। ત્યાર પછી સંચાલકો, મેનેજિંગ ડિરેક્ટર, પૂર્ણ સમયના ડિરેક્ટરના મહેનતાણામાં વધારો કરવા અંગે સુધારો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે। કંપની પોતાના નિયમનપત્રમાં સંચાલકો, મેનેજિંગ ડિરેક્ટર, પૂર્ણ સમયના ડિરેક્ટરના મહેનતાણા અંગેની જોગવાઈઓ કરે છે। આ જોગવાઈઓમાં કંઈ ફેરફાર કરવો હોય એટલે કે એમના મહેનતાણામાં વધારો કરવો હોય
तो એમને ખાસ ઠરાવ પસાર કરવો પડે અને આ ખાસ ઠરાવના આધારે એ નિયમનપત્રમાં ફેરફાર કરી શકશે. સર્વોપરિતા ધરાવતી જોગવાઈઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એટલે કે કંપની સાથે સંબંધિત ખાસ બાબતો ની વિરુદ્ધમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. અહીંયા બરાબર ધ્યાનમાં રાખશું કે કંપની નો જે શુભ ઉદ્દેશ છે એ શુભ ઉદ્દેશ ની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એટલે કે ભારત દેશમાં અસ્તિત્વમાં જે કાયદાઓ છે, જે કાયદાઓ લાગુ છે, એવા કોઈ પણ કાયદાની વિરુદ્ધમાં ફેરફાર કરી શકે નહીં. એવી જ રીતે આવેદનપત્રની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં, કારણ કે આવેદનપત્ર એ બંધારણીય દસ્તાવેજ છે, પ્રમુખ દસ્તાવેજ છે, પાયાનો દસ્તાવેજ છે, જ્યારે નિયમનપત્ર એ આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે. એટલે આવેદનપત્રની વિરુદ્ધમાં હોય એવી પણ કોઈ જોગવાઈ નિયમનપત્રમાં કરી શકે નહીં. સભ્યો સાથે છેતરપિંડી, દગો કે જોરજુલમ થાય તેવો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકે નહીં. એટલે સભ્યો છેતરપિંડી, દગો કે જોરજુલમ થાય અથવા તો લઘુમતી સભ્યો સાથે છેતરપિંડી, દગો થાય એવો કોઈ જ પ્રકારનો ફેરફાર નિયમનપત્રમાં ફેરફાર થઈ શકે નહીં. નિયમનપત્રમાં ફેરફાર કંપનીના હિત માટે થયેલો હોવો જોઈએ. ચલો, કંપની ને ફાયદો થાય, કંપનીનું હિત જળવાય એવા પ્રકારના ફેરફારો જ નિયમનપત્રમાં કરી શકશે અથવા તો થઈ શકે. કંપની ધારાની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં, કારણ કે કંપની ધારાની જોગવાઈઓને ધ્યાનમાં રાખી અને કંપનીએ સંચાલન કરવાનું છે. કંપની પોતાના નિયમનપત્રમાં એવો કોઈ ફેરફાર ન કરી શકે જે કંપની ધારાની વિરુદ્ધમાં હોય. એટલે કંપની ધારાની બાબતોને ધ્યાનમાં રાખી અને કંપની પોતાના નિયમનપત્રમાં ફેરફાર કરી શકે. અહીંયા આપણે નિયમનપત્રમાં ફેરફાર કરવા સંબંધી બાબતોનો અભ્યાસ કર્યો. આપણે ફરીથી એક વખત ફટાફટ જોઈ લઈએ તો જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ કરવાનું હોય તો ખાસ ઠરાવ અને ટ્રિબ્યુનલની મંજૂરી, બંને બાબતો ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં અને જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં. પછી ખાનગી કંપની પોતાના આર્ટિકલ્સમાં કોઈ એવો ફેરફાર નહીં કરે કે જેના કારણે નિયમનપત્રમાં લગાવેલા નિયંત્રણો કે જોગવાઈઓ દૂર થાય. જો આવો કોઈ ફેરફાર કરે તો ખાનગી કંપની તરીકે તેના અસ્તિત્વનો અંત આવે. સંચાલક, મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરના મહેનતાણામાં વધારો કરવાનો ફેરફાર ખાસ ઠરાવ પસાર કરીએ અમલી બને. સર્વોપરિતા ધરાવતી બાબતોની જોગવાઈની વિરુદ્ધમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં. ભારતના કાયદાઓની વિરુદ્ધમાં જો ફેરફાર કરી શકશે નહીં. આવેદનપત્રની વિરુદ્ધમાં ફેરફાર કરી શકશે નહીં. સભ્યો સાથે છેતરપિંડી, દગો કે વિશ્વાસઘાત થાય તેવા પણ કોઈ ફેરફારો કરી શકશે નહીં. નિયમનપત્રમાં ફેરફાર એ કંપનીના હિતમાં હોવો જોઈએ અને કંપની ધારાની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. ચાલો, નિયમનપત્રમાં ફેરફાર કરવા સંબંધી સેક્રેટરીની ફરજો, એટલે કે ફેરફાર કરવા અંગે સેક્રેટરીએ કઈ કઈ ફરજોનું પાલન કરવાનું છે. પેલું, શેરહોલ્ડરોની સભા બોલાવવા માટે નોટિસ તૈયાર કરવી પડે અને આ નોટિસ શેરહોલ્ડરોને 21 દિવસ અગાઉ મળી જાય તે રીતે મોકલવાની ફરજ. આપણે હમણાં નિયમનપત્રમાં ફેરફાર અંગેની બાબતો જોતા હતા ત્યારે જોયું હતું કે અમુક પ્રકારના ફેરફાર કરવા માટે ઠરાવ પસાર કરવો પડે, તો એમના માટે શેરહોલ્ડરોની સભા બોલાવવા માટે સૌથી પહેલાં નોટિસ તૈયાર કરવાની અને આવી નોટિસ 21 દિવસ પહેલાં શેરહોલ્ડરોને મળી જાય તે રીતે મોકલવાની ફરજ સેક્રેટરીની રહેશે.
કંપની પોતાના નિયમનપત્રમાં ફેરફાર કરવા માગે છે તો એ ફેરફાર અંગે સેક્રેટરીએ કઈ કઈ ફરજોનું પાલન કરવાનું છે? એમાં પહેલું આપણે જોયું કે સભાની નોટિસ તૈયાર કરવી અને 21 દિવસ પહેલાં મોકલવી, ત્યાર પછી સભામાં જે કાર્યો કરવાના હોય તેની કાર્યસૂચિ તૈયાર કરી નિયમનપત્રની જે બાબતોમાં ફેરફાર કરવાનો હોય તેનો સમાવેશ કાર્યસૂચિમાં કરવો પડે. ચાલો, જ્યારે સભાની નોટિસ મોકલવામાં આવે છે ત્યારે એમની સાથે જ કાર્યસૂચિ, એજન્ડા જેને આપણે કહીએ છીએ, એટલે કે સભામાં કામ કરવાના કાર્યોની યાદી મોકલવામાં આવે છે. હવે નિયમનપત્રની જે બાબતોમાં ફેરફાર કરવાનો છે એ બાબત કાર્યસૂચિમાં સમાવેશ કરવો પડે. ત્યારબાદ ત્રીજું, ખાસ ઠરાવ પસાર કરવા સામાન્ય સભા બોલાવવી પડે. સભા ચાલુ હોય ત્યારે સભા નોંધ રાખવાની જવાબદારી, અને જો મતદાન થાય તો મતદાનની ગણતરી કરવી અને તેની નોંધ રાખવી વગેરે ફરજો સેક્રેટરીએ બજાવવી પડે. ચાલો, ખાસ ઠરાવ પસાર કરવાના સંજોગોમાં સામાન્ય સભા બોલાવવી પડે અને આ સભા બોલાવવી, સભાના કાર્યની નોંધ એટલે કે સભા નોંધ રાખવાની જવાબદારી સેક્રેટરીની છે. જો મતદાન થાય તો મતદાનની ગણતરી કરવી, એમની નોંધ રાખવાની ફરજ સેક્રેટરીની રહેશે. નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે જે ખાસ ઠરાવ પસાર કરવામાં આવેલો છે તેના ઠરાવની નકલ 30 દિવસમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાની વ્યવસ્થા કરવાની ફરજ. નિયમનપત્રમાં ફેરફાર કરવા માટે ઠરાવ પસાર થયા બાદ એ ઠરાવની નકલ ઠરાવ પસાર થયાના 30 દિવસમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાની કાર્યવાહી અથવા તો વ્યવસ્થા કરવાની ફરજ એ સેક્રેટરીની રહેશે. સભામાં થયેલ કાર્યવાહીની નોંધ તૈયાર કરવામાં આવે ત્યારે તેમાં ખાસ પ્રકારની નોંધ સમાવવી પડે. ચાલો, સભામાં થતી કાર્યવાહીની નોંધ લેખિતમાં નોંધ એ સભા નોંધમાં રાખવામાં આવે, જેને મિનિટ્સ બુક તરીકે ઓળખવામાં આવે છે. આ સભા નોંધમાં નિયમનપત્ર સંબંધી જે ફેરફાર કરવામાં આવેલો છે એ ખાસ પ્રકારની નોંધમાં સમાવેશ કરવો પડે, એટલે કે ખાસ પ્રકારની નોંધ સમાવવી પડે. જો કોઈ ફેરફાર માટે ટ્રિબ્યુનલની પરવાનગીની જરૂર હોય તો તેની વ્યવસ્થા કરવી પડે. ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં અને જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ કરવાનું હોય તો ખાસ ઠરાવ પસાર કરી અને ટ્રિબ્યુનલની પરવાનગી લેવી પડે. તો જે જે બાબતો માટે ટ્રિબ્યુનલની પરવાનગી લેવાની જરૂર હોય તો આ પરવાનગી અંગેની કાર્યવાહી કરવાની ફરજ એ સેક્રેટરીની રહેશે. જો કોઈ ફેરફાર કરવામાં આવે તેનો સમાવેશ નિયમનપત્રમાં કરી નિયમનપત્રની નવી છાપેલી નકલ નિયત સમય મર્યાદામાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે. રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જ તે ફેરફાર અમલમાં આવે છે. ચાલો, જે ફેરફાર નિયમનપત્રમાં કરવાનો છે અથવા તો કરેલો છે એ ફેરફાર નવી છાપેલી નકલ તૈયાર કરવી પડે, એટલે કે એ ફેરફારનો સમાવેશ કરતી નિયમનપત્રની નવી નકલ છાપી નિયત સમય મર્યાદામાં સુધારેલું નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ એમની નોંધણી થાય ત્યાર પછી જ નિયમનપત્રમાં કરવામાં આવેલો ફેરફાર એ અમલમાં આવશે. એટલે નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજોમાં નોટિસ તૈયાર કરવી, 21 દિવસ પહેલાં નોટિસ મળી જાય તે રીતે મોકલવી, કાર્યસૂચિમાં નિયમનપત્રની જે બાબતોમાં ફેરફાર કરવાનો છે એનો સમાવેશ કરવો, ખાસ ઠરાવ પસાર કરવા, સભા બોલાવવી, સભા નોંધ રાખવી, મતદાનની ગણતરી કરવાની ફરજ, ઠરાવની નકલ 30 દિવસમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાની વ્યવસ્થા, પછી કોઈ ફેરફાર માટે ટ્રિબ્યુનલની મંજૂરીની જરૂર હોય તો એમની વ્યવસ્થા કરવી, આ ઉપરાંત નિયમન પત્રમાં કરેલા ફેરફારની નવી છાપેલી નકલ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી, આવી ફરજો કંપની સેક્રેટરીએ નિયમનપત્રમાં ફેરફાર કરતી વખતે બજાવવાની છે. આંતરિક વહીવટનો
सिद्धांत। चलो अहीं खास ध्यान रखू कि आंतरिक वहीवट सिद्धांत शू है। जो आ सिद्धांत अर्थ एम थाय कि कंपनी साथ काम पाड़नार बहारनी व्यक्ति एम माने छे कि कंपनी आंतरिक वहीवट नियमित अने व्यवस्थित चाले छे। कंपनी साथ काम पाड़नार व्यक्तिओ आवेदनपत्र अने नियमनपत्रनी विगतोना जाणकार छे एम मानी लेवामां आवे छे, कारण कि कंपनी धारा मुजब आवेदनपत्र अने नियमनपत्र जाहिर दस्तावेज छे। तेथी कोईपण व्यक्ति आ दस्तावेजोनी माहितीनी जाण नथी तेवी अज्ञानता कायदानी दृष्टिए मान्य नथी। चलो बराबर हवे अहींया ध्यान आपीए। हवे आ सिद्धांतनो अर्थ एम थाय कि कंपनी साथे जोड़ायेल व्यक्तिओ कंपनी बहारनी व्यक्तिओ एम माने छे कि कंपनीनो वहीवट छे ए नियमित अने व्यवस्थित रीते चाले छे। कंपनी साथे जोड़ायेला व्यक्तिओ एवुं माने छे कि कंपनीनो आंतरिक वहीवट शुं व्यवस्थित रीते चाले छे, आवेदनपत्र अने नियमनपत्रनी जोगवाईओ कंपनी धारानी जोगवाईओ प्रमाणे चाले छे। बीजू कंपनी साथे जोड़ायेला बहारना व्यक्तिओ आवेदनपत्र अने नियमनपत्र विशे जाणे छे એવું માની લેવામાં આવે છે, કારણ કે આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થાય એટલે એ જાહેર દસ્તાવેજ બની જાય। કોઈપણ વ્યક્તિ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે એમને જોઈ શકે, જરૂર હોય તો એમની નકલ મેળવી શકે છે। એટલે કોઈ વ્યક્તિ આ દસ્તાવેજોની જાણ નથી એવી અજ્ઞાનતા દર્શાવે તો એ કાયદો એમને માન્ય રાખે નહીં। कायदो एमज माने के कंपनी साथे जोड़ायेली व्यक्तिओ आवेदनपत्र अने नियमनपत्रनु ज्ञान धरावे छे। जो अहींया बे बाबतो छे, कंपनी शुं माने छे के कंपनी साथे जोड़ायेला व्यक्तिओ आवेदनपत्र अने नियमनपत्र जाणे छे। बीजू कंपनी साथे जोड़ायेला व्यक्तिओ कंपनी विशे एवुं माने छे के कंपनीनो वहीवट बराबर चाले छे। કંપનીએ જે વ્યવહાર કરેલ છે તે આર્ટિકલ્સમાં જણાવેલ નિયમો પ્રમાણે જ કંપનીએ કર્યો હશે। જે કાર્યને આવેદનપત્ર અને નિયમનપત્ર અધિકૃત કરે તે કાર્યને અમલ મૂકવાની બધી જ કાર્યવાહી કરવામાં આવી હશે તેમ સામાન્ય વ્યક્તિ માની શકે છે। આ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવશે। એકદમ સરળ બાબત છે કે सामान्य व्यक्ति एवं माने छे के कंपनी जे कई पण व्यवहारों करे छे ए आर्टिकल्स में जणावेला नियमों प्रमाणे करे छे, अथवा तो कंपनी एवा कार्यों करे छे जे आवेदनपत्र अने नियमनपत्र ए अधिकृत करेला होय। एटले कंपनी साथे जोड़ायेला व्यक्तिओ एवं माने छे के कंपनीनो आंतरिक वहीवट नियम अनुसार चाले छे, अने बीजी बाजुए कंपनी સાથે જોડાયેલા વ્યક્તિઓ આવેદનપત્ર અને નિયમનપત્રનું જ્ઞાન ધરાવે છે। આ બાબતને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવશે। હવે આપણે આંતરિક વહીવટના સિદ્ધાંતોના કેટલાક અપવાદોને જોઈ લઈએ કે જ્યારે કંપની એવું કાર્ય કરે કે જે કાર્ય કરવાની કંપનીને સત્તા ન હોય તેવા કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી। चलो कंपनीए आवेदनपत्र अने नियमनपत्र उपरांत कंपनी धारानी जोगवाईओनी मर्यादा में कार्य करवानुं छे। कंपनी कोई एवुं कार्य करे के ए कार्य करवानी कंपनी ने सत्ता ज न होय तो एवा किस्सामां आंतरिक वहीवटना सिद्धांतनो नियम लागू पड़शे नहीं। बीजू ज्यारे कंपनी में छळकपट करीने कंपनीमांथी दस्तावेज मेळववामां आव्यो होय त्यारे आ सिद्धांत लागू पड़तो नथी। જો કંપની છળકપટ કરી અને દસ્તાવેજ મેળવેલો હોય, કંઈ દસ્તાવેજમાં ચેડા કરેલા હોય અથવા તો છળકપટ કરેલું હોય તો એવા સંજોગોમાં આ સિદ્ધાંત લાગુ પડતો નથી। જ્યારે બાહ્ય વ્યક્તિને આંતરિક વહીવટની અનિયમિતતાની જાણ હોય ત્યાં આ સિદ્ધાંત લાગુ પડતો નથી। ચાલો જે કંપની સાથે જોડાયેલા બાહ્ય વ્યક્તિ છે એમને કંપનીનો આંતરિક વહીવટ બરાબર ચાલતો નથી એવી જાણ હોવા છતાં પણ
जो ए अनियमितता ने चालू रहेवा दे तो एवा संजोगों में आ सिद्धांत लागू पड़तो नथी। कंपनी साथे काम पार पाड़नार व्यक्ति ने तपास करवानु जरूरी बने छता ते तपास न करे तो आ सिद्धांतनो लाभ न मळे। हमणा आपणे जोयुं के कंपनीनो आंतरिक वहीवट अनियमित रीते चालतो होय अने बहारनी व्यक्ति ने ए जाण होय छतां पण ए तपास करवानुं जरूरी न माने, तपास न करे तो आ सिद्धांतनो लाभ न मळे। देखीती रीते कंपनीना अधिकारीओनुं कृत्य सत्ता बहारनुं होय तो आ सिद्धांत लागू पड़तो नथी। चलो, कंपनीना अधिकारीओए कोई कार्य सत्ता बहारनुं कार्य करेलुं होय एटले के आवेदनपत्र अने नियमनपत्रनी जोगवाईओनी ऊपर वट जई અને કોઈ કૃત્ય કરેલું હોય, કોઈ કાર્ય કરેલું હોય તો આ સિદ્ધાંત લાગુ પડતો નથી। ઉપરના અપવાદરૂપ સંજોગોમાં કંપનીના કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી અને આ સંજોગોમાં ત્રાહિત પક્ષને રક્ષણ મળે છે। ચાલો, એટલે અહીં આંતરિક વહીવટના સિદ્ધાંત અંતર્ગત આંતરિક વહીવટનો સિદ્ધાંત શું છે અને એમના અપવાદોની વાત કરી। હવે આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત, આપણે આવેદનપત્ર અને નિયમનપત્ર બંનેનો વિગતે અભ્યાસ કરી દીધો છે। બંને વચ્ચે શું તફાવત છે, કેટલીક એવી બાબતો છે જે આવેદનપત્ર અને નિયમનપત્ર બંને માટે અલગ અલગ બાબતો છે, આપણે એમની વિગતો જોઈએ। તો સૌથી પહેલાં તો નોંધણી, આવેદનપત્ર ની નોંધણી અને નિયમનપત્રની નોંધણી। આવેદનપત્ર, આવેદનપત્ર દરેક કંપનીએ ફરજિયાત તૈયાર કરવાનું છે, એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે દરેક કંપનીએ આ દસ્તાવેજ બનાવવો ફરજિયાત છે। નિયમનપત્રમાં એવું નથી, શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીઓ માટે આ મરજિયાત દસ્તાવેજ છે। ચાલો, શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ આ નિયમનપત્ર ન બનાવે તો ટેબલ એફ અપનાવી શકે છે, એટલે કે નિયમનપત્રના બદલામાં ટેબલ એફમાં જે જોગવાઈઓ દર્શાવેલી છે એ લાગુ થશે, પણ કોને? શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની। આવેદનપત્ર ફરજિયાત છે, નિયમનપત્ર ના બદલે નિયમનપત્ર અથવા તો ટેબલ એફ અપનાવી શકે શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની। નોંધણીની જરૂરિયાત, કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે, આવેદનપત્રની નોંધણી કંપની રજિસ્ટ્રાર પાસે કરાવવી પડે। જ્યારે નિયમનપત્રમાં જો કંપની ટેબલ એફ નિયમનપત્રનું ટેબલ એફ અપનાવે તો નિયમનપત્ર નોંધાવવાની જરૂર નથી, એટલે કે શેડ્યુલ એકમાં દર્શાવેલ ટેબલ એફ કંપની અપનાવે તો એમને પોતાનું નિયમનપત્ર નોંધાવવાની જરૂર નથી, એમને ટેબલ એફની જોગવાઈઓ આપોઆપ લાગુ પડશે। આવેદનપત્ર એ પાયાનું બંધારણીય અને મૂળભૂત દસ્તાવેજ છે, જ્યારે નિયમનપત્ર એ કંપનીના આંતરિક વહીવટને લગતો દસ્તાવેજ છે। આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે, એમનો ઉદ્દેશ નક્કી કરે છે, આવેદનપત્રમાં જણાવેલ કાર્યક્ષેત્રથી કંપની આગળ વધી શકે નહીં, એટલે કે આવેદનપત્ર એ કંપનીનો ઉદ્દેશ નક્કી કરે છે, કંપનીના કાર્યોની મર્યાદા નક્કી કરે છે, એમનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે। નિયમનપત્ર આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવશે તે નક્કી કરે છે, કંપનીના આંતરિક વહીવટને લગતી બાબતો નિયમનપત્રમાં સમાવેશ થશે, એટલે કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવો એ અંગેની બાબતો નિયમનપત્રમાં હશે। ફેરફાર, આવેદનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકતો નથી, એ ફેરફાર કરવા માટે લાંબી વિધિ કરવી પડે જે અટપટી અને ખર્ચાળ છે, ખાસ ઠરાવ પસાર કરી જરૂરી મંજૂરી લેવી પડે છે, પરવાનગી લેવી પડે છે। નિયમનપત્રમાં ફેરફાર સહેલાઈથી થઈ શકે, શેરહોલ્ડરોની સામાન્ય સભામાં
खास ठराव पसार करी फेरफार करी शकाय। अमुक किस्साओं में ज परवानगी ट्रिब्युनल नी मंजूरी लेवी पड़े। सत्ता नी मर्यादा। आवेदन पत्र में नक्की करेला उद्देश्यों नी बहार जे कंपनी कोई कार्य करी शके नही। कोईपण संजोगों में आवेदन पत्र में दर्शावेल उद्देश्यों नी बहार कंपनी कार्य करी शकशे नही। जो आवुं कार्य करवामां आवे तो कंपनीना सभ्यो पण तेने मंजूर करी शके नही। एवा कार्यों ने सत्ता बहारना कार्यों कहेवामां आवे छे। आवेदन पत्र में दर्शावेल उद्देश्यों नी बहार जई अने क्यारे पण कार्य थई शके नही। અને એકવા કાર્યોને ક્યારે મંજૂર પણ કરી શકાય નહીં જેમને સત્તા બહારના કાર્યો કહેવાશે। નિયમનપત્રની મર્યાદા બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યો તેને મંજૂરી આપી શકે છે। ચાલો નિયમનપત્રની મર્યાદાનો ભંગ કરી અને કોઈ કાર્ય કરેલું હોય તો કંપનીના સભ્યો એમને યોગ્ય ગણાવી શકે, એમને મંજૂર કરી શકે છે। संबंध तो आवेदन पत्र बाह्य जगत एटले के बहारनी व्यक्ति अने जाहिर जनता साथे संबंध धरावे छे। आवेदन पत्र बाह्य जगत एटले के बहारनी व्यक्ति जाहिर जनता साथे संबंध धरावे छे। नियमन पत्र कंपनी अने तेना सभ्यों वच्चे आंतरिक संबंधोनुं नियमन थाय छे। एटले नियमन पत्र में कंपनी अने तेमना सभ्यों वच्चेना आंतरिक संबंधो धरावे छे। आवेदन पत्र अने नियमन पत्र वच्चेना तफावतना अंतर्गत सर्वोपरिता। आवेदन पत्र नियमन पत्र ने आधीन नथी, एटले के आवेदन पत्र सर्वोपरि छे, प्रमुख छे, मुख्य छे। ज्यारे नियमन पत्र आवेदन पत्र ने आधीन छे, एटले के आवेदन पत्र नी जोगवाईओने ध्यान में राखी अने नियमन पत्र तैयार थशे। एटले आवेदन पत्रनो पूरक दस्तावेज नियमन पत्र छे। आवेदन पत्र मुख्य अने नियमन पत्र एमनो पूरक। आवेदन पत्र विरुद्ध कोई जोगवाई नियमन पत्र में होई शके नहीं अने जो एवी जोगवाई होय तो ए जोगवाई रद्दबातल छे। त्राहित पक्ष आवेदन पत्रनी जोगवाईओनो लाभ लई शके छे। त्राहित पक्षने नियमन पत्रनी जोगवाईओनो लाभ मळी शके नहीं। चलो आवेदन पत्रना आधारे त्राहित पक्ष लाभ लई शके छे ज्यारे नियमन पत्रनी जोगवाईओने ध्यानमां राखी अने लाभ लई शके नहीं। कारण के नियमन पत्रमां जो जोगवाईनो भंग थयो होय तो पाछळथी सभ્યો એને મંજૂર કરી શકે છે। આવેદન પત્રમાં કઈ કઈ વિગતો સમાવવામાં આવશે तो आवेदन पत्र में कुल 6 कलमों, नामनी कलम, रजिस्टर्ड ऑफिसनी कलम, उद्देश्यनी कलम, मूड़ीनी कलम, जवाबदारीनी कलम, स्थापनानी कलम, आ 6 कलमोनो समावेश थशे। ज्यारे नियमन पत्र में शेर मूड़ी, तेना प्रकारो, शेर जप्ती, शेर फेरबदली, संचालक मंडल, सभा संचालन, हिसाबों, मताधिकार, એટલે કે કંપનીની આંતરિક બાબતોને લગતી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવશે। ચાલો તો અહીંયા આપણે નિયમનપત્ર અંતર્ગત નિયમનપત્રનો અર્થ, મહત્વ, સમાવવામાં આવતી વિગતો, કંપની ધારાની જોગવાઈઓ, પછી શેડ્યુલ એકમાં આપેલ, પરિશિષ્ટ એકમાં આપેલ ટેબલ એફ જી એચ આઈ અને જેનો પરિચય મેળવ્યો, નિયમન પત્રમાં ફેરફાર કરવા અંગે કંપની સેક્રેટરીની ફરજો અને આંતરિક વહીવટનો સિદ્ધાંત, અને લાસ્ટમાં આવેદન પત્ર અને નિયમન પત્ર વચ્ચેના તફાવતનો અભ્યાસ કર્યો। આ મુદ્દાઓને આપણે એક વખત બરાબર વાંચી લઈશું।